भरूच शहેરના વોર્ડ નંબર 8 માં સમાવેશ થયેલ આલી હરિશનવાસ કાલેપુર તકિયા તથા મોટા ડભોલી વાર્ડ કોળીવાડના રહીશોય નગરપાલિકાની કચેરીએ જઈ હલ્લો બોલાવી મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપી બંધ ગટર લાઇનના સ્થાને ફક્ત 3 ફૂટ પહોળી પાઇપલાઇન નાખવાની શરૂ થયેલી કામગીરીનો વિરોધ કર્યો હતો। भरूच शहેરના 5-32 વિસ્તાર, શક્તિનાથ વિસ્તાર તથા તેની આજુબાજુની સોસાયટીઓના વપરાશી પાણીનો નિકાલ કરતી ખુલ્લી મોટી ગટરો નર્મદા નદી સુધી પહોંચતા પહેલા આવી હરિશનવાસ, કાલેપુર તકિયા તથા મોટા ડભોઈવા કોળીવાડમાંથી પસાર થાય છે અને ખુલ્લી ગટરોના કારણે સામાન્ય સંજોગોમાં પણ આ વિસ્તારના લોકો ગંદકીનો સામનો કરી રહ્યા છે। તો વરસાદની ઋતુમાં સામાન્યથી ભારે વરસાદ પડતા જ ગટરો ઉભરાતા અને ગંદા પાણી મિશ્રિત વરસાદનું પાણી લોકોના ઘરમાં પ્રવેશતા કટ પરિસ્થિતિ ઊભી થાય છે। ત્યારે કેટલાક રાજકીય પરિબળો તેમનો ઉલ્લુ સીધો કરવા માત્ર 3 ફૂટ પહોળાઈની પાઇપ ધરાવતી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી શરૂ કરાવી રહ્યા છે અને આ કામગીરીને કારણે સ્થાનિક વિસ્તારમાં ભેગું થતું ગંદુ પાણી તથા વરસાદી પાણીનો નિકાલ સંયમિત બનતા મુશ્કેલીનો હલ આવવાને બદલે વધુ વકરે તેવી આશંકાના કારણે તમામ વિસ્તારના લોકોએ પાલિકા તંત્ર સામે વિરોધ પ્રદર્શિત કરી મુખ્ય અધિકારી સંજય સોનીને આવેદનપત્ર આપ્યો હતો। अमरु कालुपीर तकिया विस्तार में अमे रही है ने तैंती एटली मोटी गटर जाए छे ने लोको सामे पाल्टी वाला एमनु समूह आयु एमनु बधु कारण माटे पाइप नाखवानु कहे छे तो पाइप नाखशे तो अमारा घर में जे गटर जाए छे तेनी हालत शू थशे ए लोको जवाबदार लेशे એમની જવાબદારી કોણ લેશે આમાં છોકરા મારી જાય ડૂબીને તારે કોણ જવાબદારી લેશે ચોમાસામાં જોવા આવવાના છે અત્યારે તો પાણી નીકળી જશે પણ જે છે વસ્તુ ચોમાસાની છે જે વસ્તુ બી છે ચોમાસામાં એ લોકો ચોમાસામાં એટલું બધું ગાડલા આવે ગોધળા આવે ઓસિકા આવે કચરું બધું અંદર નાખવા આવે તો એ લોકો કેમ ઓબ્જેક્શન નહીં ઉઠાતા તો પહેલાં આ સફાઈ કરવા આવી ગયા પહેલાં એ જે નાખે છે તેને બંધ કરાવે ને પછી ગટરનું કામ કરાવે पाइप तो नाखवा दिए नहीं। अमारे ऊपर पानी जाए रीतना राखवानुं छे।